લખાયો આન્સર તમારે વર્ડ લખો છો ને વર્ડ એક સાથે રિમેમ્બર કરીને લખો છો સ્પેલિંગનું ધ્યાન રાખો છો ને વેરી ગુડ ચાલો એકવાર ક્વેશ્ચન નંબર ફોર અને તેનો આન્સર જોઈ લઈએ નંબર ફોર વોટ આર યુ બાઈંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ હિન્ડીઝ જીન્સ એન્ડ ટી શર્ટ ધન્સરીઝ આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ ઓકે લાસ્ટ ક્વેશ્ચન હો તમારી સ્ક્રીન પર તો બાળકોના ફેવરેટ મૂવીઝ દેખાય છે તમે બધાએ આ મૂવી જોયા છે કે નહીં સ્ટેનલિકા ડબ્બા બમ બમ બોલે અને ફાઇન્ડિંગ ડોરી ખૂબ સરસ મૂવી છે તમારા જેવા નાના હિંમત વાળા બાળકો શું કરે છે એની સ્ટોરીઝ છે આમાં શોધી કાઢજો આ મુવીઝ અને જોજો હો ને જરૂરથી ચલો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી ધ હિન્ટ ઇઝ નેક્સ્ટ યસ આઈ નો યુ નો ધ આન્સર આઈ મે ગો નેક્સ્ટ ફ્રાઈડે લખી લઈએ ને આવો લખી લઈએ આઈ મેોન નેક્સ્ટ ફ્રાઈડે મને લાગે છે તમારે બધાને લખાઈ જ ગયું હશે પણ કોઈને કોઈ શબ્દ લખવાનો રહી ગયો હોય તો ફરી એકવાર તમારી સ્ક્રીન ઉપર બધા જ આન્સર એક સાથે છે જોઈ અને લખી શકો છો આઈ એમ રીડિંગ ઓલ ધ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ લેટ મી સ્ટાર્ટ વિથ ક્વેશ્ચન નંબર વન વન વોટ આર યુ ડુઇંગ એટ ધ વીકેન્ડ આન્સર ઇઝ આઈ મે વોચ અ મૂવી Question 2 How are you going to school The answer is I may go by foot 3 What are you taking in dinner tonight The answer is I may take rice and dal 4 number What are you buying from the garment shop the answer is I may buy jeans and t shirt. Question number five, the last one. When are you going for a movie? I may go on next Friday. friends we can use different clues different options because we are not sure jare sure na hoye 4 options raju i may read i may sing i may dance right so for these five questions you can try other clues

આ બધું તમે જ મોકલાવ્યું હતું ને તો સિમિલરલી આ એક્ટિવિટી માટે પણ નવા સેન્ટેન્સીસ બનાવીને મોકલાવજો મોકલાવશો ને જરૂરથી ફરીથી અમે અહીંયા તમને તમારું કામ બતાવીશું નાવ ઇઝ ટાઈમ ફોર એક્ટિવિટી સેવન બી ફ્રેન્ડ્સ ઇન એક્ટિવિટી સેવન બી There are some dialogues. The first dialogue is an example. Chalo, Geeta and Mona kareche? Geeta says, "What are you doing in the evening?" Mona says, "Nothing special." Gita says, "Okay. Can you come to my house?" In the evening, because my parents booked the tickets for Mumbai, they might leave tonight. I might have good company. Mona says, "Certainly, I will come." So, friends, Geeta and Mona no dialogue ધી આર પ્લાનિંગ ટુ સ્પેન્ડ અ નાઇટ ટુગેધર એન્ડ હેવ ફન અને તમારું ધ્યાન ચોક્કસ ગયું હશે કે અહીંયા આપણે કઈ રીતે સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે તમારી પાસે ટેક્સ્ટબુક પણ છે અને ખુલ્લી છે તમારું ધ્યાન અન્ડરલાઇન કરેલા બોલ્ડ કરેલા વર્ડ્સ પર ગયું જ હશે આ સમજણનો ઉપયોગ કરીને વ્યુઆર ગોઈંગ ટુ કમ્પ્લીટ ડાયલોગ્સ અહીંયા આ એક્ટિવિટીમાં ડાયલોગ્સ આપેલા છે એન્ડ હિન્ટ પણ આપેલી છે ટુ પીપલ આર ટોકિંગ ટુ ઇચ અધર એન્ડ વોટ ધ વન પર્સન ઇઝ આન્સરિંગ ઓર સેઈંગ ઇઝ બેઝ ઓન ધ હિન્ટ તમે તો હવે હિન્ટ પરથી સેન્ટેન્સ બનાવવામાં માહેર થઈ ગયા છો હે તો આ કામ કંઈ અઘરું નથી લેટ એટેન્ડ ડાયલોગ વન બાય વન ડાયલોગ નંબર વન રાહુલ સેઝ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી એન્ડ ધ હિન્ટ ઇઝ રેઇન રેઇનનું પિક્ચર તમે જોઈ રહ્યા છો તો મેહુલ શું રિપ્લાય કરશે મેહુલ સેઝ ઇટ Blank rain today. The answer will be might. Male says it might rain today. Please write the answer in your textbook. I am reading the dialogue again. Raul says the sky is very cloudy. The hint is rain. So Mehul replies, It might rain today. Why does Mehul feel it may rain? Because the sky is very cloudy. So, Rahul says that it might rain today. dune? Now, Dialogue number two. Monty says my homework is incomplete. And the hint is Punish. Now what Monty replies? Monty says the class teacher blank Punish you tomorrow. Punish is the hint.

અધૂરું હોમવર્ક છોડી દઈએ એ પણ બરાબર નથી ને હવે તો આપણે માં આવી ગયા તો ભણવાનું ડિસિપ્લિન જાળવવું પડે ને સો બંટી શુડ કમ્પ્લીટ હિઝ હોમવર્ક નાવ લેટ્સ મૂવ અહેડ એન્ડ રીડ ડાયલોગ નંબર થ્રી કેતન સેઝ માય નેમ ઇઝ દેર ઇન મેરિટ લિસ્ટ એન્ડ ધ હિન્ટ ઇઝ એડમિશન તમને ખબર છે ને કોલેજિસમાં એડમિશન માટે મેરિટ લિસ્ટ બનતા હોય છે જેના પર્સન્ટેજ સૌથી હાઈ હોય એનું નામ મેરિટ લિસ્ટમાં ફર્સ્ટ હોય અને પછી એમને જેટલા સ્ટુડન્ટને એડમિશન આપવાનું હોય તેમના નામ લાઈનમાં આગળ આવે તો આવી એક તો આવા એક મેરિટ લિસ્ટમાં કેતનનું નામ છે so ketan is saying my name is there in merit list so vina replies you blank bolo what will be the answer hmm the answer is might get admission vina replies you might get admission because ketan's name is in the merit list

म एवं कह डाउट वी मईट विन द गेम इज नोट सेल वीन द गेम बिकोज देर इज सम अनसर्टेनिटी सो वॉट विल कम इन द्लैंक दे जेस इंडिया नीड्स फोर रंस फ्रॉम फोर बॉल्स आना बदले ते एवं लखी सको के इंडिया नीड्स ટુ રન્સ ફ્રોમ વન બોલ ઓર ફોર રન્સ ફ્રોમ વન બોલ જે બોઇઝ અને ગર્લ્સ ક્રિકેટ રમતા હશે એમને તો આ એકદમ સમજાઈ જશે કે એક એક બોલ કેટલો અગત્યનો હોય છે એક એક રન કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે ઓકે તો તમે આન્સર લખી લીધો ને ફોર રન્સ ફ્રોમ ફોર બોલ્સ તમારે બીજો આન્સર લખવો હોય જેમ કે ફોર રન્સ ફ્રોમ વન બોલ વન રન ફ્રોમ વન બોલ તમે લખી શકો છો તમે જુદી રીતે લખ્યું હોય તો તમારા જવાબો અમારા સુધી પહોંચાડજો ઓકે નાવ ધ લાસ્ટ ડાયલોગ સેઝ બ્લેન્ક એન્ડ ધ ઓપ્શન ઇઝ સ્ટ્રાઇક હવે આપણે જવાબ જોવો પડશે રિનલ સેઝ

Papa says there is a bus strike. A bus strike hoy? So answer is Rina says we might not get the bus today. Chalo lakhi lo. There is a bus strike. Very good. Friends, till now, in this unit, through activity five, six and seven, you have learnt how to express your feelings and thoughts. Keep practicing it and take the help of your teacher to express it in correct manner. Themaray activity eight par similar achhe. Hamra josho, eh turn awetyare. અત્યારે તો આપણો ક્લાસ પૂરો થયો હે ને મી સે બાય બાય and gujarat